ઓકે, તો ગયા લેક્ચરમાં આપણે સ્ટડી કર્યું હતું થર્મલ કન્ડક્ટિવિટી એનાલિસિસ, બરાબર? તો જે થર્મલ કન્ડક્ટિવિટી છે એનું આપણે ડેફિનેશન જોઈ હતી કે જ્યારે 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું જે ક્ષેત્રફળવાળી છે એ બે પ્લેટોને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી હોય, તો જે બે પ્લેટના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો જે તફાવત હોય ત્યારે તે બે પ્લેટ વચ્ચે જે રહેલો વાયુ છે 1 સેકન્ડ જેટલા જે સમયમાં તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે તેને તે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે, બરાબર? તો આ થઈ ગઈ આપણે થર્મલ કન્ડક્ટિવિટીની વ્યાખ્યા, બરાબર? કે જ્યારે 1 સેન્ટીમીટર ક્ષેત્રફળ વાળી જે બે પ્લેટ છે અને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી હોય અને બંને પ્લેટમાં જે તાપમાનમાં છે 1 અંશ સેલ્સિયસનું જે તફાવત હોય ત્યારે તે બે પ્લેટ વચ્ચે રહેલા વાયુ 1 સેકન્ડ જેટલા સમયમાં તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે છે તેને તે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી એને કહેવામાં આવે છે. ઓકે, તો ક્લિયર? થર્મલ કન્ડક્ટિવિટી કે જ્યારે 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી બે પ્લેટને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખવામાં આવી હોય અને બંને પ્લેટના જે તાપમાનમાં છે 1 અંશનો તફાવત હોય ત્યારે તે બે પ્લેટ વચ્ચે રહેલો જે વાયુ છે 1 સેકન્ડ જેટલા સમયમાં તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે તેને તે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર? થર્મલ કન્ડક્ટિવિટી. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો અલગ અલગ જે ગેસની છે ઉષ્માનું વહન કરવાની ક્ષમતા છે અલગ અલગ હોવાથી આપણે આ લાક્ષણિકતા પરથી કોઈ પણ જે અજ્ઞાત ગેસ હોય એ મિશ્રણનું આપણે એનાલિસિસ કરી શકીએ, બરાબર છે? અલગ અલગ કોઈ પણ ગેસનું છે ઉષ્માનું વહન કરવાની ક્ષમતા અલગ અલગ હોવાથી આપણે એની આ લાક્ષણિકતાની મદદથી કોઈ પણ અજ્ઞાત જે ગેસ મિશ્રણ હોય એનું આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. ઓકે, અને સામાન્ય રીતે જે આ પ્રકારનું એનાલિસિસ છે એ ત્યારે જ ઉપયોગમાં લેવામાં આવતું હોય કે જ્યારે સેમ્પલ ગેસની થર્મલ કન્ડક્ટિવિટી અને જે કેરિયર ગેસ અને રેફરન્સ જે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી છે એમાં સારો એવો તફાવત હોય, બરાબર? ખાસ થર્મલ કન્ડક્ટિવિટી આપણે જે છે એની વ્યાખ્યા આપણે યાદ હોવી જોઈએ, બરાબર? ક્યારેક પૂછે કે થર્મલ કન્ડક્ટિવિટી સમજાવો, તો બરાબર, તો જ્યારે 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી આપણે જે બે પ્લેટ છે અને એકબીજાથી 1 સેન્ટીમીટર જેટલી દૂર રાખવામાં આવી હોય અને બંને પ્લેટ છે એના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો જે તફાવત હોય ત્યારે તે બે પ્લેટ વચ્ચે રહેલો જે વાયુ છે 1 સેન્ટીમીટર જેટલા સમયમાં તે ગેસ કેટલી ઉષ્મા ઉર્જાનું વહન કરે તેને તે ગેસની થર્મલ કન્ડક્ટિવિટી આપણે કહેવામાં આવે છે, અને આના ઉપરથી આપણે અજ્ઞાત મિશ્રણનું એનાલિસિસ કરી શકીએ, બરાબર છે? તો આજના લેક્ચરમાં હવે આપણે જોશું ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ, બરાબર? તો પરીક્ષામાં પૂછાય કે સમજાવો ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ, તો એમાં સૌથી પહેલા તો આપણે આ આકૃતિ ડ્રો કરી નાખવાની, બરાબર? 3 અથવા 4 માર્ક્સમાં ફાઇનલ એક્ઝામ જ્યારે હોય, બરાબર, ત્યારે આમાં થર્મલ ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ એવું પૂછાઈ શકે, બરાબર? તો સૌથી પહેલા આપણે એની આ આકૃતિ ડ્રો કરી નાખવાની, બરાબર? તો એમાં જે છે R1, R2, S1, S2 છે એ પ્લેટિનમ નામના ફિલામેન્ટ આપેલા છે, બરાબર? પછી એક ગેલ્વેનોમીટર આપેલું છે અને આમાં જે છે એક સેમ્પલ ગેસ, પછી બેલેન્સ એડજસ્ટ, પછી ફિટિંગ કરંટ ઇન્ડિકેટર અને ફિટિંગ કરંટ એડજસ્ટમેન્ટ, બરાબર છે? અને અહીંયા વોલ્ટેજ આપેલો છે. તો સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ, બરાબર? આ થઈ એની આકૃતિ. હવે સૌથી પહેલો પોઈન્ટ એ લખી નાખવાનો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે ડ્યુઅલ હોટ વાયર છે એની આપણે જે થર્મલ કન્ડક્ટિવિટી સેલમાં પ્લેટિનમના 4 ફિલામેન્ટ હોય છે, જે R1, R2, S1, S2 છે, બરાબર? હવે એના પરથી જે પસાર થતો ગેસ હોય, બરાબર, એ થર્મલ કન્ડક્ટિવિટી અનુસાર એના તાપમાનમાં થતા ફેરફારનું માપન કરતું હોય છે. ઓકે, સૌથી પહેલા તો ડ્યુઅલ હોટ વાયર જે થર્મલ કન્ડક્ટિવિટી સેલ છે એમાં જે પ્લેટિનમના 4 ફિલામેન્ટ છે એના ઉપરથી જે પસાર થતો ગેસ હોય એ થર્મલ કન્ડક્ટિવિટી અનુસાર તાપમાનમાં થતા ફેરફારનું માપન કરે છે. ઓકે, હવે ડ્યુઅલ હોટ વાયર કન્ડક્ટિવિટી સેલમાં છે પ્લેટિનમના ફિલામેન્ટને બ્રાસ આપવા સ્ટેનલેસ સ્ટીલમાંથી આપણે એને જે બનેલો હોય એ
બ્લોક એક રાખવામાં આવેલ હોય છે. બરાબર, અહીંયા જે એડજસ્ટમેન્ટ માટે સ્ટેનલેસ સ્ટીલનું આપણે એક બ્લોક રાખવામાં આવે છે અને આ બ્લોકને કોન્સ્ટન્ટ કરંટ બ્રિજ સર્કિટમાં મૂકવામાં આવે છે. બરાબર, ડ્યુઅલ હોટ વાયર જે કન્ડક્ટિવ સેલમાં પ્લેટિનમનો ફિલામેન્ટ હોય એ આપણે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલો જે બ્લોક હોય એમાં રાખવામાં આવે અને આ બ્લોકને જે કોન્સ્ટન્ટ આપણે કરંટ હોય એને બ્રશના સર્કિટમાં મૂકવામાં આવે છે. ઓકે, સામાન્ય રીતે જે ફિલામેન્ટ છે એ પ્લેટિનમ, ટંગસ્ટન અને કોપર જેવા મટીરિયલ ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, જે ફિલામેન્ટ હોય એ પ્લેટિનમ, ટંગસ્ટન અને કોપર જેવા જે મટીરિયલ છે એના ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, આ સેકન્ડ પોઈન્ટ ક્લિયર, કે જે ફિલામેન્ટ છે નું હોય તો પ્લેટિનમ, ટંગસ્ટન અને જે છે કોપર એના જેવા મટીરિયલમાંથી ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આ ટાઈપનું જે છે આઈ થિંક વિસ્ટન બ્રિજ ખ્યાલ હશે બધાને. તો વિસ્ટન બ્રિજમાં બે ફિલામેન્ટ હોય, એક છે આ આર વન અને બીજું છે આ આર ટુ. ઓકે, તો એ જે છે એ સામસામે જોડવામાં આવે છે. બરાબર, જે આર વન અને આર ટુ છે એ ફિલામેન્ટ આપણે સામસામે જોડવામાં આવે છે અને એના ઉપરથી જે રેફરન્સ ગેસ પસાર કરવામાં આવે, અહીંયા જે આપેલો છે રેફરન્સ ગેસ, એમાં એને પસાર કરવામાં આવે છે અને બાકીના જે બે ફિલામેન્ટ છે એસ વન અને એસ ટુ એના ઉપરથી આપણે સેમ્પલ ગેસ પણ પસાર કરવામાં આવે છે. બરાબર, થર્ડ પોઈન્ટ ક્લિયર, કે વેસ્ટર્ન બ્રિજમાં છે બે ફિલામેન્ટ આપેલા છે આર વન આર ટુ અને એના ઉપરથી રેફરન્સ ગેસ પસાર કરવામાં આવે છે. બીજું આપેલા છે આપણે એસ વન એસ ટુ ફિલામેન્ટ, એ પણ એની સામસામે જોડવામાં આવેલા છે એના પરથી આપણે સેમ્પલ ગેસ પસાર કરવામાં આવે છે. માપન શરૂ કર્યા પહેલા આપણે જે ચારેય બ્લોકમાંથી માત્ર રેફરન્સ ગેસ પસાર કરવામાં આવે છે અને બેલેન્સ જે એડજસ્ટમેન્ટ છે એ પોટેશિયો વડે બ્રિજને બેલેન્સ કરવામાં આવે છે. બરાબર, અહીંયા જે બેલેન્સ એડજસ્ટ આપેલું છે એના વડે આખો જે બ્રિજ જે છે એને બેલેન્સ કરવામાં આવે છે. ઓકે, આપણે જ્યારે માપન શરૂ કર્યા પહેલા આ જે ચારેય બ્લોકમાંથી જે રેફરન્સ ગેસ પસાર થતું હોય, ઓકે, તો બેલેન્સ જે એડજસ્ટમેન્ટ પોટેન્શિયલ વડે આખો બ્રિજ છે, બરાબર, વેસ્ટર્ન બ્રિજ એને બેલેન્સ કરવામાં આવે છે. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો જ્યારે મેજરિંગ સેલમાંથી સેમ્પલ ગેસ પસાર થાય ત્યારે જે સેમ્પલ ગેસની થર્મલ કન્ડક્ટિવિટી અને રેફરન્સ ગેસ કરતાં પણ અલગ હોવાથી ફિલામેન્ટનો જે તાપમાન છે એમાં ફેરફાર થાય છે અને એના લીધે ફિલામેન્ટમાં અવરોધનો ફેરફાર થાય છે અને બ્રિજ અનબેલેન્સ થઈ જાય છે. બરાબર, અહીંયા જે અવરોધ આપેલો છે, બરાબર છે, એમાં તાપમાનમાં ફેરફાર થાય છે અને એના લીધે જે ફિલામેન્ટમાં અવરોધ ફેરફાર થાય એના લીધે બેલેન્સ જે બ્રિજ છે એ અનબેલેન્સ થઈ જાય. ઓકે, જેમ રેફરન્સ ગેસ અને સેમ્પલ ગેસની થર્મલ કન્ડક્ટિવિટી જે તફાવત વધારે હશે તેમ વિસ્ટર્ન બ્રિજ વધારે અનબેલેન્સ થશે અને વધારે અનબેલેન્સ વોલ્ટેજ મળશે. બરાબર છે, જેમ જેમ આપણો આ રેફરન્સ ગેસ અને સેમ્પલ ગેસ છે એની થર્મલ કન્ડક્ટિવિટી વચ્ચે તફાવત વધારે હશે તેમ વિસ્ટર્ન બ્રિજ વધારે અનબેલેન્સ થશે અને વધારે અનબેલેન્સ વોલ્ટેજ એમાં મળતું રહેશે. બરાબર, બ્રિજમાંથી મળતો જે અનબેલેન્સ વોલ્ટેજ છે એને રેફરન્સ ગેસની સાપેક્ષે મળતા સેમ્પલ ગેસની થર્મલ કન્ડક્ટિવિટીના સ્વરૂપમાં કેલિબ્રેટ કરી અને અનબેલેન્સ વોલ્ટેજ દ્વારા સેમ્પલ ગેસની થર્મલ કન્ડક્ટિવિટી માપી શકાય છે. બરાબર, તો આ જે ડ્યુઅલ હોટ વાયર છે, બરાબર, એમાં થર્મલ કન્ડક્ટિવિટી આપણે આવી રીતે મેઝર કરી શકીએ છીએ. બરાબર, સૌથી પહેલા તો આકૃતિ ડ્રો કરી નાખવાની, એમાં આર વન આર ટુ એસ વન એસ ટુ ચાર ફિલામેન્ટ અને એક ગેલ્વેનોમીટર, એની સાથે અવરોધ, પછી ફિટિંગ કરંટ એડજસ્ટમેન્ટ, ફિટિંગ કરંટ ઇન્ડિકેટર, રેફરન્સ ગેસ અને આપણે સેમ્પલ ગેસ. તો આર વન આર ટુ માં આપણે રેફરન્સ ગેસ પસાર કરશું અને એસ વન એસ ટુ છે એમાં સેમ્પલ જે ગેસ છે એમાં એના ઉપર પસાર કરશું. બરાબર, અને અહીંયા જે આખો બ્રિજ છે એના માટે એડજસ્ટમેન્ટ માટે અહીંયા એક આપણે મૂકેલું છે. બરાબર, તો બહુ સિમ્પલ છે આકૃતિમાં. ફર્સ્ટ પોઈન્ટ તમે આ રીતે જ એમાં લખી શકો કે ચાર ફિલામેન્ટ આપેલા છે એ થર્મલ કન્ડક્ટિવિટીનું જે તાપમાનમાં થતો ફેરફાર હોય એના માપવા માટે થાય છે.
ओके क्लियर आ टॉपिक। બરાબર જોઈ લ્યો એક વખત, બરાબર આખું આકૃતિ એક વખત ડ્રો કરવાની પ્રેક્ટિસ કરી નાખજો, અને બરાબર અને આના ઉપરથી આખું જે છે વર્ણન કરી નાખવાનું, બરાબર બેઠે બેઠું લખવાની જરૂર નથી, બટ આના રિલેટેડ લખી શકો, બરાબર કે ચાર ફિલામેન્ટ આપેલા છે, બરાબર અને S1 S2 આપેલા છે, એમાં R1 R2 માં રેફરન્સ ગેસ આપેલો છે, બરાબર અને બાકીના જે S1 S2 છે એમાં આપણે સેમ્પલ ગેસ આપેલું છે, માપન શરૂ કર્યા પહેલા આપણે એમાં જોઈએ તો રેફરન્સ ગેસ પસાર કરવામાં આવે છે અને બેલેન્સ જે છે એ આપણે એડજસ્ટ કરવામાં પોટેન્શિયોમીટર દ્વારા એને એડજસ્ટ કરવામાં આવે છે, બરાબર 4 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય તો આકૃતિ અને 1 2 3 4 5 7 પોઈન્ટ લખી નાખવાના, બરાબર સ્ટેપ બાય સ્ટેપ પર લખતું જવાનું કે R1 R2 આપેલું છે, S1 S2 ગેસ પસાર કરવામાં આવે છે, એડજસ્ટમેન્ટ માટે આપેલું છે પોટેન્શિયોમીટર, પછી જ્યારે સેલમાંથી મેઝરિંગ સેલમાંથી જ્યારે સેમ્પલ ગેસ પસાર થાય ત્યારે સેમ્પલ ગેસની જે થર્મલ કન્ડક્ટિવિટી છે એ રેફરન્સ ગેસ કરતાં પણ અલગ હોવાથી ફિલામેન્ટના તાપમાનમાં ફેરફાર થાય, જેના લીધે ફિલામેન્ટના અવરોધમાં ફેરફાર થાય છે અને બ્રિજ અનબેલેન્સ થઈ જાય, જેમ બ્રિજ અનબેલેન્સ થાય તેમ વોલ્ટેજ પણ અનબેલેન્સ મળશે, ઓકે અને બ્રિજમાંથી મળતો જે અનબેલેન્સ વોલ્ટેજ છે રેફરન્સ ગેસની સાપેક્ષે મળતી જે સેમ્પલ ગેસની થર્મલ કન્ડક્ટિવિટી છે એના સ્વરૂપમાં કેલિબ્રેટ કરી અનબેલેન્સ વોલ્ટેજ દ્વારા સેમ્પલ ગેસની જે થર્મલ કન્ડક્ટિવિટી આપણે માપી શકીએ છીએ। તો આપણું જે સેકન્ડ ચેપ્ટર છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ, એક વખત રિવાઇઝ કરી લઈએ, બરાબર ફર્સ્ટ આપણે આજે એનાલિસિસ યુઝિંગ મિકેનિકલ અને થર્મલ પ્રોપર્ટી છે, બરાબર એમાં આપણે વિસ્કોસિટી જોઈ હતી, તો ખાસ વિસ્કોસિટીની વ્યાખ્યા ઘણી વખત પૂછાતી હોય, બરાબર તો આ વિસ્કોસિટી કે જ્યારે પ્રવાહી ઉપર સતત સ્ટીયર સ્ટ્રેન આપવામાં આવે ત્યારે એ પ્રવાહી છે તેના આકારમાં થતા ફેરફારનો પ્રતિરોધ કરે તો આ પ્રવાહીની વૃત્તિને વિસ્કોસિટી કહેવાય, બરાબર વિસ્કોસિટી એટલે સતત સ્ટીયર સ્ટ્રેન આપવામાં આવતું હોય ત્યારે પ્રવાહી એના આકારમાં ફેરફાર થતો હોય એનો પ્રતિરોધ કરે તો આ એની વૃત્તિ હોય એને વિસ્કોસિટી કહેવામાં આવે છે, બરાબર અને પછી આપણે ફ્લુઇડિટી પણ જોઈ લીધી, તો ફ્લુઇડિટી એટલે એબ્સોલ્યુટ વિસ્કોસિટી નું વ્યસ્ત, પછી કાઇનેમેટિક વિસ્કોસિટી પણ જોઈ હતી, કોઈ પણ પ્રવાહીની જે એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને તેની ઘનતાનો જે ગુણોત્તર હોય એને કાઇનેમેટિક વિસ્કોસિટી તરીકે ઓળખવામાં આવતું હતું, પછી આપણે જોયું હતું રિલેટિવ વિસ્કોસિટી, તો કોઈ પણ તાપમાને આપણે માપવામાં આવેલ સેમ્પલની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને 20 અંશ સેલ્સિયસ તાપમાને જે માપવામાં આવેલ રેફરન્સ એટલે કે આપણે રેફરન્સ તરીકે એમાં પાણી લીધેલું હતું એને આપણે એબ્સોલ્યુટ વિસ્કોસિટીનો જે ગુણોત્તર હોય એને રિલેટિવ વિસ્કોસિટી કહેવામાં આવે છે, અને પાણીની કોઈ આપણે પૂછે કે પાણીની એબ્સોલ્યુટ વિસ્કોસિટી કેટલી, તો 1.002 CP, બરાબર CP એક યુનિટ છે 20 અંશ સેલ્સિયસ તાપમાને, પછી સ્પેસિફિક વિસ્કોસિટી એ પણ જોયું હતું, તો કોઈ પણ તાપમાને જે માપવામાં આવેલ સેમ્પલની એબ્સોલ્યુટ વિસ્કોસિટી અને એ જ તાપમાને માપવામાં આવેલ રેફરન્સ એટલે કે પાણીની વિસ્કોસિટીના ગુણોત્તરને સ્પેસિફિક વિસ્કોસિટી કહેવામાં આવે છે, બરાબર વિસ્કોસિટીના આપણે એકમ જોયા હતા, તો વિસ્કોસિટીના SI એકમો આપણે નીચે મુજબ જોયા તો કે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, બરાબર છે ભાઈ પાસ્કલ સેકન્ડ અને કિલોગ્રામ પર સેકન્ડ ઇન્ટુ મીટર, ઓકે વિસ્કોસિટીના એકમ SI એકમ છે જે ન્યૂટન સેકન્ડ ના છેદમાં મીટર સ્ક્વેર, પછી બીજું છે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ અને ત્રીજું આપણે જોયું હતું કિલોગ્રામ પર સેકન્ડ ઇન્ટુ મીટર, અને વિસ્કોસિટીનો આપણે CGS એકમ પણ જોયો હતો જે પોઇસ છે, બરાબર પણ સામાન્ય વ્યવહારમાં આ બહુ મોટો હોવાથી એને આપણે સેન્ટીપોઇસ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ છે, એક પોઇસ બરાબર આપણે જોઈએ તો 0.1 kg મીટર પર સેકન્ડ, બરાબર અને કાઇનેમેટિક વિસ્કોસિટીનો જે CGS એકમ છે એ સ્ટોક છે, પછી આપણે જોયું હતા વિસ્કોસિટીના માપન માટે જે વપરાતી પદ્ધતિ હોય એની યાદી જોઈ હતી, તો એમાં કેપિલરી વિસ્કોમીટર, એમાં ઓસ્ટ્રાવાલ્ડ વિસ્કોમીટર, પછી સ્ટેનલેસ વિસ્કોમીટર એના પણ સબ પાર્ટ બધા જોયેલા હતા, પછી ફ્લો થ્રુ રિસ્ટ્રિક્શન ટાઈપ વિસ્કોમીટર એમાં આપણે સેબોલ્ડ વિસ્કોમીટર સ્ટડી કર્યું હતું, બરાબર સેબોલ્ડ વિસ્કોમીટર પણ જોયું હતું, તો ખાસ સેબોલ્ડ વિસ્કોમીટર છે ઘણી વખત પરીક્ષામાં
પૂછાતું હોય તો એની આકૃતિ પણ ખાસ બરાબર આપણે સ્ટડી કરી હતી, એની આકૃતિ આ છે અને એની કાર્યપદ્ધતિ અને એનું વર્ણન ખાસ આ સૂત્ર એમાં લખજો બરાબર. જ્યારે પણ પૂછાય કે સેબોલ્ટ 200 મીટર સમજાવો તો ખાસ આ સૂત્ર એમાં લખવાનું ફરજિયાત છે બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેબોલ્ટ 200 મીટર ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે એટલે મોસ્ટ આઈએમપી છે બરાબર. એની આકૃતિ અને એના વિશેનું વર્ણન ઓકે. પછી ડેન્સિટી પણ જોઈ હતી બરાબર, કે જે અચળ તાપમાને કોઈ પણ પદાર્થનો એકમ કદનું જે દળ હોય એને આપણે ઘનતા એટલે કે ડેન્સિટી તરીકે ઓળખવામાં આવે છે, અને આપણે એને ગ્રીક લેટર રો વડે પણ દર્શાવવામાં આવે છે બરાબર. અને એના એકમ પણ જોયા હતા કિલોગ્રામ પર મીટર ક્યુબ, ગ્રામ પર લીટર અને ગ્રામ પર મિલી લીટર. અને એ જ રીતે આપણે સ્પેસિફિક ગ્રેવિટી અને રિલેટિવ જે છે ડેન્સિટી એ પણ સ્ટડી કર્યું હતું. પછી ઘનતા માપવા માટેના આપણે જે ચાર ડેન્સિટોમીટર જોયા હતા એમાં પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર જોયું હતું બરાબર, એની આકૃતિ પણ આ છે બરાબર. પછી નેક્સ્ટ જોયું હતું ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર બરાબર, એની પણ આકૃતિ આવી રીતના બરાબર. થર્ડ જોયું હતું ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર ઓકે. ફોર્થ જોયું હતું બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર ઓકે, અને થર્મલ કન્ડક્ટિવિટી એનાલિસિસ, અને આજનો જે આપણે ટોપિક જોયો હતો ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ બરાબર. તો આજનું આ ચેપ્ટર ક્લિયર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે થર્ડ યુનિટ છે એનાલિસિસ યુઝિંગ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી એ સ્ટડી કરશું બરાબર. તો મોસ્ટ આઈએમપી જે છે આમાં બરાબર ખાસ આ થર્મલ કન્ડક્ટિવિટી સેલ એની આકૃતિ, પછી આ જે ડેન્સિટોમીટર છે બધા બરાબર ખાસ નાની નાની આકૃતિ છે એ આરામથી યાદ રહી જાય એવી છે બરાબર. એટલે ખાસ આકૃતિ ડ્રો કરવામાં ભૂલ ન પડે એ ધ્યાન રાખજો બરાબર છે. ચારે ચાર જે ડેન્સિટો ટાઈપ છે એટલે એક ફાઇનલ એક્ઝામમાં કોઈ પણ એક પૂછાશે બરાબર, કે સમજાવો પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટો અથવા તો ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર, ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર અથવા તો બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર બરાબર. એ જ રીતે ડ્યુઅલ હોટ વાયર થર્મલ કન્ડક્ટિવિટી સેલ સમજાવો એ રીતે પણ પૂછાઈ શકે ચાર અથવા ત્રણ માર્કમાં બરાબર. તો આરામથી આ તમે આકૃતિ ડ્રો કરી અને એના વિશે 4 થી 5 કે 7-8 પોઈન્ટ આરામથી લખી શકો ઓકે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં વધુ જોશું ઓકે.